नमस्कार विद्यार्थी मित्र, श्री केबी जरावड़िया हाईस्कूल तथा श्री प्रज्ञा विद्यालय द्वारा ई लर्निंग क्लासेस की अंदर धोरण 9 की अंदर तेजस परमार धोरण 9 ना विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। आज धोरण 9 सामाजिक विज्ञान की अंदर अगौना चेप्टर अंदर नूतन विश्व तरफ प्रयाण ए पाठनी अंदर आप समझूती मेळवी रह्या हता। हवे पछी ए पाठनी अंदर थोड़ो आगळ अभ्यास करवानो रहेशे। आपणे ए पाठनी अंदर इटालीमां फासीवाद, जर्मनीमां नाजीवाद, जापान में लश्करवाद अने वैश्विक महामंदी 1929 અને 32 ત્રણ મુદ્દા અગાઉ આપણે ચર્ચા કરેલી હતી, ઇટાલીમાં ફાસીવાદની, ત્યારબાદ જર્મનીમાં નાઝીવાદની, ત્યારબાદ જાપાનમાં લશ્કરવાદની। આ મુખ્ય ત્રણ મુદ્દાઓ વિશે વાત કરેલી હતી। ત્યાર પછીનો ચોથો મુદ્દો વૈશ્વિક મહામંદી 1929 1929, આ મુદ્દા વિશેની ચર્ચા કરવાની છે। ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 અને 1945 ના પરિબળો શું છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે। તો હવે આ ચોથા મુદ્દાની અંદર વૈશ્વિક મહામંદીની અંદર આપણે જોઈએ, એની અંદર થોડી માહિતી વાંચીએ એટલે ખ્યાલ આવશે આપણને કે વૈશ્વિક મહામંદી એ શું છે અને વૈશ્વિક મહામંદી શું કહેવા માંગે છે। તો એના અંદર આપણે જોઈએ તો યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે। એટલે કે મોટા ભાગના રાષ્ટ્રોને એવું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારબાદ વિશ્વની મોટા ભાગની જે પરિસ્થિતિ છે, યુદ્ધને લગતી પરિસ્થિતિ જે છે, એ પરિસ્થિતિનો અંત આવી જશે, બીજું વિશ્વયુદ્ધ થશે નહીં, એવું મોટા ભાગના રાષ્ટ્રના વડાને એવી મનમાં ધારણા હતી, વિચારતા હતા। પરંતુ આ ધારણા ખોટી પડી, એ વિચારણા એની ખોટી પડી, એવું બન્યું નહીં। એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરબજારના ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી। તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી। શેરબજારનું આખું એક બિઝનેસ છે, એ શેરબજારની અંદર મોટી મોટી કંપનીઓ હોય, એમના પ્રોડક્ટના શેર વેચવા મૂકતી હોય છે, એને પ્રોડક્ટ બહાર પાડતી હોય છે, એના શેર બહાર પાડતી હોય છે, પછી શેરની અંદર લોકો એની અંદર રોકાણ કરતા હોય છે અને એ રીતના આખું શેરબજારનું કાર્યવાહી ચાલતી હોય છે। આમ અમેરિકાની જે શેરબજારની કંપની હતી વોલ સ્ટ્રીટ શેરબજારમાં સંકટના નામથી એ ઓળખાવી 24 ઓક્ટોબર 1929માં સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી। આ વોલ સ્ટ્રીટ નામની સંકટની મહામારીએ આખા વિશ્વની આર્થિક પરિસ્થિતિ જે છે એ નબળી કરી નાખી। ત્યારબાદ
જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાઓ પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સરખા સુવર્ણના જથ્થાની નીતિ યોજવી પડી. તેનો પ્રભાવ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચણો પાઉન્ડ સામે અનામત રૂપે સરખા સંપૂર્ણ જથ્થાની નીતિ તેજવી પડી હતી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોને આર્થિક સ્થિતિ અવગણના કરીને પણ કડક નિયમ નિયંત્રણો દાખવવા પડ્યા. કડક નિયમો અમેરિકા જેવી મહાસત્તાને પણ એની અંદર કડક નિયમો નાખવા પડેલા હતા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. આની અંદરથી એ એક શેરબજારની કંપનીની અંદર શેરબજારની અંદર ભાવ વધઘટ થવાને કારણે આવું એક બીજું વિશ્વયુદ્ધ પણ બીજા વિશ્વયુદ્ધનું પણ સર્જન થયેલું હતું. હવે તો એ બીજા વિશ્વયુદ્ધના પરિબળો ક્યાં ક્યાં હતા? દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિબળ શું હતું? કયા કયા પરિબળ હતા? તો એ પરિબળ વિશેની થોડી ઘણી માહિતી આપણે આની અંદર મેળવીએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલા વર્સેસની સંધિમાં, આપણે વર્સેસની સંધિ અગાઉ આપણે જોઈ હતી, બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાને અનેક રાષ્ટ્રોએ અત્યંત અસંતુષ્ટ કાર્ય કર્યું હતું. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. હવે આપણે જે દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિબળ ઉત્પન્ન થયેલું છે એના માટેના જવાબદાર પરિબળો જે છે એની અંદર કયા કયા મુખ્ય પરિબળોએ કામ કરેલું છે એની આપણે ચર્ચા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર આપણે કરવાની છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા છે એ આપણે, પહેલું પરિબળ તો કે ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું જૂથબંધીઓ, ત્રીજું લશ્કરવાદ, ચોથું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, પાંચમું વર્સેસની સંધિ, છઠ્ઠું એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને સાતમું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. આ મુખ્ય સાત પરિબળો વિશે આપણે આની અંદર માહિતી મેળવવાની છે. તો પેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. એની અંદર જોઈએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીના ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. વર્સેસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી કે તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં જંપ લાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. આવી રીતે વિશ્વની અંદર જે વિશ્વ શાંતિ હતી એ વિશ્વ શાંતિને જોખમ હતું, જોખમરૂપ બની રહી હતી. કારણ કે આ ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિને કારણે એની અંદર વિશ્વ શાંતિના પ્રયાસો થયેલા હતા ને, એના માટે વિશ્વ શાંતિ જે હતી એ જોખમરૂપ બની ચૂકેલી હતી. આમ આપણે જોયું કે ઉગ્ર રાષ્ટ્રવાદની પરિબળની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનું પરિબળ શું કહેવા માંગે છે અને એની અંદર કયા કયા કારણો હતા. ત્યારબાદ હવે આપણે
બીજું જૂથ બંધીઓ, તો જૂથ એટલે કે એક પ્રકારનો સમૂહ થાય, બરાબર. તો એ જૂથ બંધીઓ શું કહેવા માગે છે? પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ અને પોલેન્ડ એ રૂમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા. શું કહ્યું એણે? મૈત્રી કરાર કર્યા, મિત્રતાનો ભાવ અપનાવ્યો, મિત્રતા કરી હતી એણે ચેકોસ્લોવાકિયા સાથે. ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી અને ગ્રીન, તુર્કી અને ઓસ્ટ્રિયા ગ્રીન તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે સકાર કાર્યો ઇટાલી, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા, એમની સાથે મૈત્રી કરાર એમણે કરેલા હતા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. આમ આ બધા કરારોને આધારે એ બીજા વિશ્વયુદ્ધને જે છે એ બીજા વિશ્વયુદ્ધ થવાને વેગવંતો બનાવવામાં આ બધા પ્રદેશોનો, આ બધા રાષ્ટ્રોનો મુખ્ય ફાળો હતો. ત્યારબાદ લશ્કરવાદ જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા, શસ્ત્ર વધારવાની હરીફાઈ. સશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રીકરણ એટલે કે શસ્ત્ર વધારવાની હરીફાઈ. પેલા રાષ્ટ્ર પાસે એટલા શસ્ત્રો છે તો આપણા રાષ્ટ્ર પાસે એનાથી ડબલ શસ્ત્ર હોવા જોઈએ, એમ શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. યુરોપના રાષ્ટ્રોની અંદર માત્ર શું થયું? તો કે શસ્ત્રોનું ઉત્પાદન વધી ગયું. એકબીજાની તળિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. એકબીજાથી તળિયાતા, ઓનરની પાસે બોમ્બ હોય તો હું મિસાઇલ બનાવું, એમ એકબીજાથી તળિયાતા શસ્ત્ર બનાવવાની હરીફાઈ થઈ ચૂકી હતી. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું હતું. આમ યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળમાં વધારો કર્યો હતો. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળ. નૌકાદળ એટલે કે દરિયાઈ સીમાનું જે સિક્યુરિટી હોય, દરિયાઈ સીમાની પોલીસ હોય, દરિયાઈ સીમાની જે આર્મી હોય એને નૌકાદળ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિદળ એટલે કે જમીન ઉપર જે આર્મી કાર્ય કરતી હોય એને ભૂમિદળ કહેવામાં આવે છે. હવાઈ દળ એટલે કે જે એરક્રાફ્ટની અંદર જે આર્મી કાર્ય કરતું હોય એને હવાઈ દળ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વમાં જાપાનને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર